સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકાના જામડા ખાતે કોવિડ-19 રસીકરણ દિવારીબા લીંબચીયા હાઈસ્કૂલમાં યોજાયું। હિંમતનગર તાલુકામાં જામડા ગામે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર જામડા દિવાલીબા લીંબચીયા હાઈસ્કૂલમાં કોવિડ-19 રસીકરણ માટેનો પ્રોગ્રામ યોજાયો। ડોક્ટર જયેશ પરમાર, RCHO જામડા, પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના ડોક્ટર કક તરુલતાબેન નાયક, મેડિકલ ઓફિસર, આંગણવાડી સુપરવાઇઝર બીનાબેન માર્ગદર્શન હેઠળ આ પ્રોગ્રામ સૌપ્રથમ કોવિડ-19 રસી પહેલાં ડોક્ટર જયેશ પરમારને આપવામાં આવી। ત્યારબાદ ગામની આશાવર્કર તથા આંગણવાડીની બહેનો, તેડાગર કાર્યકર કરતી બહેનોને આપવામાં આવી છે। આ રસી કાર્યક્રમમાં 78 લોકોને કોરોનાની રસી આપવામાં આવી। સૈયદ JSTV ચામરા। સાબરકાંઠા જિલ્લામાં આજ રોજ દરેક તાલુકાઓના વિવિધ સામૂહિક આરોગ્ય કેન્દ્રો, કાયા કેન્દ્રો, ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ, સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ ખાતે રસીકરણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો છે। જેમાં હેલ્થકેર વર્કરને અગાઉથી સંદેશા મોકલી જે તે રસીકરણ સાઇટ પર બોલાવવામાં આવે છે, જેના ભાગરૂપે હિંમતનગર તાલુકાના જામડા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર વિસ્તારમાં આજ રોજ જે માધ્યમિક શાળામાં કાર્યક્રમ રાખવામાં આવેલો છે, જેમાં સુંદર આયોજન થયેલું છે। સરકારશ્રીની ગાઈડલાઈન અને ટેકનિકલ ગાઈડલાઈન મુજબ અહીં આયોજન પૈકી જે બહેનો અને આરોગ્યકર્મીઓને સંદેશા મોકલવામાં આવે છે મોટી સંખ્યામાં હાજર રહેલી છે। અંદાજિત 60 હેલ્થકેર વર્કરનું લક્ષ્યાંક સામે અત્યારે ICDS વિભાગના આંગણવાડી બહેનો, તેડાગર બહેનો, આશા બહેનો સુધી લોકો રસી લઈ રહ્યા છે અને સરકારશ્રીની સૂચના ગાઈડલાઈન મુજબ તેઓ જે 4 સંદેશા મુજબ તેનું અમલીકરણ કરી